રૂરલ હાઉસિંગ બોર્ડ લીલાબેન લોઢવિયાએ બનાવેલા આર્થિક રીતના નબળા અને પછાત વર્ગને આપેલા મકાન, 196 વારના મકાન છે આ, મૂળ 96 વારના મકાન છે. અને આ યોજના ઓછામાં ઓછી 40 થી 42 વર્ષ પહેલાની હતી. લીલાબેન લોઢવિયાએ આર્થિક રીતના પછાત અને નબળા વર્ગને જે તે સમયે આ મકાન આપેલા, હુડકો નામની સંસ્થાએ આમાં લોન આપેલી. આ સોસાયટી લગભગ 40 થી 42 વર્ષથી અહીંયા છે. અમે અહીંયા 40 વર્ષથી રહી છીએ. લાઇટ, પાણી, રસ્તા, ગટર નહોતા. ત્યારથી અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી. એ સમયની અંદર અમે અહીંયા રહેવા આવ્યા હતા. તમે વિચાર કરો કે અમે 3 વર્ષ સુધી લાઇટ, પાણી, રસ્તા, ગટર વગર અમે રહેલા છીએ. ત્યાર પછી અમારી આ સોસાયટી રહ્યા ગ્રામ પંચાયત, રહ્યા નગરપાલિકા અને કોર્પોરેશનમાં ભળી. કોર્પોરેશનમાં ભળતાની સાથે આજની તારીખમાં હાઉસિંગ બોર્ડે કોર્પોરેશનને આ જગ્યા સોંપેલી નથી. બીજી વાત એ છે કે આ 25 રોડ છે. મારે સાગઠિયા સાહેબની બિલકુલ બાજુમાં મારું મકાન છે, એક જ દિવાલે મકાન છે. એમના મકાનનું કામ ચાલુ થતા મારું મકાન ખૂબ જ ડેમેજ થઈ ગયું છે. ચોમાસાની અંદર પુષ્કળ પાણી પડે છે. અમે એમને અનેક વાર વિનંતી કરી. મારા ફાધર કૌશિકભાઈ સિંધવે પણ એમને વિનંતી કરી, જે 80 વર્ષના સિનિયર સિટીઝન છે. સરકાર તરફથી નાટ્ય ક્ષેત્રે અનેક એવોર્ડો આપેલા છે. રાષ્ટ્રભક્તિ ભવનમાં એમનું સન્માન થયેલું છે. આવા સિનિયર સિટીઝનોના પાડોશીઓનું પણ ધ્યાને લેવામાં નથી. એક મોટી વાત એવી છે કે પાડોશીઓને હેરાનગતિ થતી હતી. પાડોશીઓએ અસહ્ય વેદનાઓ સહન કરી છે. પણ પોતે જે પોસ્ટ ઉપર બેઠા હતા અને તેમને ઉપરના ધમકીઓ, મારે તમને શું કહેવાનું હોય સાહેબ, એક નાનો ને મધ્યમ વર્ગનો માણસ એમને શું કહી શકે? હા, અમારું મકાન લેવા માટે પૂરા પ્રયત્નો કર્યા. એના મળતિયાઓને મોકલા. પણ અમે જાગ ઝીલી છે. અને અમારા ફાધરે અને અમારે છેલ્લે એમ કહ્યું હતું કે અમે આમાં ભાઈ આત્મહત્યા કરશું. અમે કમિશનર કચેરીએ જઈને આત્મહત્યા, હાજી મફતના ભાવમાં, બિલકુલ મફતના ભાવમાં. આ જે સોસાયટી છે આની અંદર 5 માળનું મકાન બની શકે? રોડ સાહેબ 25 ના રોડ ઉપર કોઈ બી મંજૂરી મળે, હું તમને મીડિયાને સવાલ કરું છું. મળે 25 નો રોડ અને 96 વારનું મકાન તો શું 5 માળની મંજૂરી મળે? આ તો મંજૂરી દેવા વાળા ઈ અને સહયોગ કરવા વાળા ઈ, એને કેલા બાપની મંજૂરી લેવાની હોય? માર્જિન. અરે સાહેબ, અમને 10-10 નોટિસ મોકલેલી છે. હા, બિનકાયદેસર બાંધકામની. આ સોસાયટીની અંદર રેતીનો એક ખટારો આવે ને ત્યાં એના મળતિયાઓ પહોંચી જાય છે અને ગાડીઓ દોડવા માંડે છે. સામાન્ય માણસ એક આવા પતરા નાખતા હોય ને એમને નોટિસ આવે છે, જોવો તમે પોતાના ઘરમાં. આજ રોડ ઉપર ઘણા પીડિતો છે. પણ મીડિયા સમક્ષ બીક ના માર્યા. આજની તારીખની અંદર ભયનો એટલો માહોલ છે કે લોકો તમારી સમક્ષ આવવા નથી માંગતા. અનેક લોકોએ મને અભિનંદન આપ્યા છે કે તમે આ હિંમત કરી છે. તમે ધ્યાન રાખજો. હજી ભય છે? હાજી, મને ભય છે. બરોબર, મને ભય છે. મારા માતા પિતા ને ભય છે, મારા સંતાનો ને ભય છે. કારણ કે તમે વિચાર કરો કે તક્ષશિલા જેવો કાંડ થયો, મોરબી પુલ દુર્ઘટના જેવો કાંડ થયો, ક્યાં દોષી તેને આજની તારીખમાં સજા મળી? સાહેબ, હું તમને બધાને સો ટકા. કાલે તમે અકિલામાં વાંચો એમની ફાઇલો ગુમ થઈ ગઈ. અકિલામાં વાંચો સાહેબ, આપણો અકિલા દૈન્ય છે, સાંધ્ય દૈન્ય, સૌથી મોટું અખબાર જે કિરીટ કાકા ચલાવે છે. અને એમાં આ આવડી મોટી સાહેબ, આ તમે જોવો, આ પ્રજા ક્યાં જશે સાહેબ? કોની પાસે ન્યાયની અપેક્ષા અમારે રાખવા? મકાન બનાવ્યું, આમાં કોઈ ફાયર સેફટીના સાધનો નથી, ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું છે. શું આની સામે પગલાઓ લેવા જોઈએ? રાજકોટમાં નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે. રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર, નવા કલેક્ટર, પોલીસ કમિશનર, દરેકને હું હાથ જોડીને એક જ વિનંતી કરું છું, તમારા હૃદયમાં રામ વસતો હોય ને તો આ 42 જણાને ન્યાય અપાવજો. હું તમને રોજ પગે લાગવાઈશ. એસીબીની કેટલીક ટીમો આવી હતી, એ પહેલા ક્યાંક પોટલાઓ સગે વગે કરી દેવામાં આવ્યા છે, આ વાત સાચી છે? સાહેબ, ત્યાં સીસીટીવી કેમેરા છે, એના રેકોર્ડિંગ કઢાવો. બરોબર, શું તેમના રેકોર્ડિંગ કઢાવો? ગઈકાલના છાપામાં જ આવ્યું હતું કે એના પેટ્રોલ પંપ પાસે એમના કર્મચારી હોય, એમની પેલા કાગળિયા સગે વગે કર્યા.
અને આવી રેડું પડે પેલા દરેક ને સમય મળી જ જાય છે, એના ઘરના હોશિયાર જ હોય. અહીંયા શું થયું? અહીંયા એવું જ બન્યું જ હોય ને. બરોબર.